નમસ્કાર મિત્રો, જય વા સત્ય. હું છું રામકૃષ્ણ સોલંકી. તમે જોઈ રહ્યા છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ. મિત્રો, અત્યારે ટાટ ભરતી સંદર્ભે એક જબરજસ્ત મેસેજ વાયરલ થઈ રહ્યો છે વોટ્સએપના અમે ગ્રુપોની અંદર. તો મેસેજ જોઈએ, ચાલો શું છે. એ લોકોનું આયોજન કે ભાઈ ઉમેદવારો ખરેખર 2 વર્ષથી વેઇટ કરી રહ્યા છે, તો એ લોકોનું હવે નેક્સ્ટ આયોજન શું છે જોઈએ. તો અહીંયા મેસેજ આપવો, હું તમને વાંચી સંભળાવું કે કઈ રીતનું એ લોકોનું આયોજન છે, કઈ રીતે શું કરશે. આખી રૂપરેખા હું તમને બતાવું જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છે એની વાત કરીએ છીએ મિત્રો. તો જોઈએ, ચાલો ગાંધીનગર મહાઆયોજન. 9 થી 12ના શિક્ષણ સહાયકની ભરતી આંદોલન વિઘ્ન હતા મહાયજ્ઞ. જુઓ મિત્રો, એ લોકોનો કોન્સેપ્ટ નવો છે. એ લોકો કરી રહ્યા છે આંદોલનની સાથે મહાવિઘ્ન હર્તા મહાયજ્ઞ. કેમ? તો તમને ખબર છે કે આપણી જે ભરતી છે એમાં ઘણા બધા વિઘ્નો આવે છે, જે ન આવે એટલા માટેનું આયોજન છે. જોઈએ શું કહે છે આગળ. તો કે તારીખ 21/1/2020 મંગળવારે સવારે સમય 11:00 કલાકે સ્થળ સત્યાગ્રહ છાવણી સેક્ટર 6 પેટ્રોલ પંપની બાજુની અંદર બાજુમાં જે જગ્યા છે ત્યાં એ લોકો યજ્ઞ કરવાના છે. આખો મેસેજ જોઈએ કે નમસ્કાર મિત્રો, આપ જાણો છો કે આપણી ભરતી પ્રક્રિયામાં અવારનવાર વિઘ્નો આવતા જ રહે છે અને ભરતી પ્રક્રિયા લંબાતી જ જાય છે. સરકારી શિક્ષણ સહાયકની ભરતીના 2 મહિના પહેલા જ જાહેરાત આવી અને હજી સુધી 10% પણ કામ થયું નથી. ગ્રાન્ટેડમાં શાળાઓમાં 2 વર્ષ અગાઉ નાણામંત્રીશ્રી એ ભરતી કરવાનું આયોજન હતું અને હજી સુધી એની જાહેરાત પણ આવી નથી. આપણી લાગણી અને માંગણી રજૂ કરવા માટે આપણે એક આંદોલન રૂપી યજ્ઞનું આયોજન કરેલ છે. સાથે સાથે આપણી ભરતી પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ના આવે એ માટે યજ્ઞનું પણ આયોજન કરેલ છે. આપ અમારી સૌને વિનંતી છે કે આપ સૌ મહા આયોજનમાં પધારશો અને ભાગીદાર થશો. આપણી માંગો એક સમજૂતી, કઈ માંગો છે આપણી એની એક સમજૂતી કે સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાની શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવામાં આવે, પહેલી માંગણી એ છે. બીજું છે કે અનુદાનિત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત શક્ય એટલી પહેલી કરવામાં આવે, તેમજ માર્ચ 2020 સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે. ત્રીજા નંબરે છે કે સમગ્ર ભરતી પ્રક્રિયાની કાર્યક્રમની રૂપરેખા પ્રસિદ્ધ કરવામાં આવે, તેમજ કાર્યક્રમની રૂપરેખા મુજબ જ તમામ પ્રક્રિયા સમયસર અને કોઈપણ વિઘ્ન વિના પૂર્ણ કરવામાં આવે એવી માંગણી છે. હવે જોઈએ કે એ લોકોનું આયોજન ઉમેદવારોનું શું છે. તો આયોજનની રૂપરેખામાં એ લોકોએ કીધું છે કે સૌપ્રથમ મોટી સંખ્યાની અંદર ઉમેદવારોને અપીલ કરી છે કે 21/1/2020 મંગળવારના રોજ સવારે 11 કલાકે સત્યાગ્રહ છાવણી સેક્ટર 6 પેટ્રોલ પંપની બાજુમાં એકત્રિત થઈ જવાનું રહેશે. આ મેસેજ તેમજ ગૂગલ લોકેશન, આ મેસેજ સાથે આ વિડીયોની અંદર તમને મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર એનું લોકેશનની લિંક પણ મળી જશે, તેમજ જે સ્લોગનો છે એ સ્લોગનોની પણ PDF તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોના લિંકમાં મળી જશે મિત્રો. તો એ અવશ્ય ડાઉનલોડ કરી દો અને તમારી સમય અનુકૂળ ત્યાં એને પ્રિન્ટ કરી અને પોસ્ટર બનાવી. તમે એવા શિક્ષક છો, બીજું કંઈ શીખવાડવા જેવું નથી એવું એ લોકો માને છે, તો તમે એ રીતે કરી શકો છો. બીજું કીધું છે કે ગૂગલ લોકેશન આપવામાં આવેલ છે, તમે અગાઉથી આપણા ઉમેદવારો મિત્રોએ પાણી અને પાથરણાની વ્યવસ્થા કરેલી હશે. સૌપ્રથમ ત્યાં ભેગા થઈ શાંતિથી બેસવાનું છે એવું એ લોકો કહે છે. બીજું કે યજ્ઞનું મહાઆયોજન, આગેવાન મિત્રોએ પંડિત સાથે વાતચીત કરી લીધી છે અને 2 પંડિત 12 વાગ્યાની આસપાસ સત્યાગ્રહ છાવણી પધારશે. સાથે તેઓ યજ્ઞ માટેની તમામ સાધન સામગ્રી પણ લાવશે, એટલે એ વિશે ચિંતા કરવા જેવું નથી. 12:39 વિજય મુહૂર્તમાં, બીજો આપણને ખબર છે કે વિજય મુહૂર્તની અંદર જ બધા કામ આ સરકાર કરે છે અને એની અંદર સફળતા મળે જ છે એમને. તો આપણે પણ એ જ મુહૂર્ત રાખ્યું છે કે વિજય મુહૂર્તની અંદર આપણે વિજય ભવ થઈએ. 12:39 વિજય મુહૂર્તમાં વિજયપૂર્વક યજ્ઞની શરૂઆત થશે, જે સાંજે 4-5 વાગ્યા સુધી ચાલશે અને 3-4 મિત્રોએ પંડિત સાથે જ રહેવાનું રહેશે. એમને જે મદદ જોઈતી હોય, પ્રસાદી વહેંચવી, તિલક કરવા વગેરે કામોમાં મદદરૂપ થવાનું રહેશે. બીજું કીધું છે કે પૂર્વ તૈયારી પીરે શું કરવાનું છે ઉમેદવારોએ. તો આવેદનપત્ર બનાવવાનું, એ લોકોએ પૂર્વ તૈયારી કઈ કરી છે એ બાબતે પણ એ લોકોએ મેસેજમાં જણાવ્યું છે કે આવેદનપત્ર બનાવવું, બેનર બનાવવા, પંડિત સાથે વાતચીત કરવી, મીડિયા બોલાવવી, વિવિધ કામગીરીઓની જવાબદારીની સોંપણી પણ વગેરે જેવા કામો થઈ ગયા છે. બેનર અને આવેદનની પ્રિન્ટ તમને ટૂંક સમયમાં મળી જશે. મિત્રો, બેનર અને આવેદન તમને આ વિડીયોના જે થંબનેલ છે એ જ બેનર છે અને લાસ્ટની અંદર તમને એનું બેનર પણ જોવા મળશે. એ પણ તમે પ્રિન્ટઆઉટ સ્ક્રીનશોટ પાડીને અથવા તો અમારા બ્લોગની લિંક ઉપર મૂકેલું જ છે, એનાથી તમે મેળવીને ડાઉનલોડ કરીને તમે એને પ્રિન્ટઆઉટ કરી શકો છો. રંગીન પણ કરી શકો છો, બ્લેક એન્ડ વ્હાઈટ પણ કરી શકો છો, જેવું આપણે યોગ્ય હોય અને આપણી સમય અનુકૂળતા તેમજ આપણી યથાશક્તિ મુજબ તમે કરી શકો. મીડિયાની વાત કરીએ તો સંભવિત 1-2 વાગ્યા આસપાસ મીડિયા પણ આવી જશે, કારણ કે પ્રેસ નોટ આપણે મોકલી દીધેલી છે. પ્રેસ નોટ પણ એ લોકો ઉમેદવારોએ મોકલી દીધી છે એવું જાણવા મળ્યું છે. સંભવિત 1-2 વાગ્યા મીડિયા આવી જશે અને મીડિયા સાથે વાતચીત પણ થઈ ગઈ છે. સમગ્ર આયોજન બાદ ડિબેટનું પણ આયોજન કરવાનું છે. મીડિયા સમક્ષ આપણી વાત યોગ્ય રીતે રજૂ થાય, તમામ મુદ્દાઓ આવરી લેવાય, તેમજ ટૂંક સમયમાં એક ક્લિપ પણ એ લોકો દ્વારા જારી કરવામાં આવશે. એ મુજબ જેના સામે માઇક આવે એમણે બોલવાનું રહેશે.
આવેદન અને રજૂઆતની કામગીરી. તો જ્યારે યજ્ઞનું કામકાજ ચાલતું હશે એ દરમિયાન શું કરવાનું? એ દરમિયાન 10 થી 12 આગેવાન મિત્રો શિક્ષણ વિભાગ, ભરતી બોર્ડ તેમજ મંત્રાલયની મુલાકાતે જશે, આવેદન આપશે, આપણી માંગણીઓની રજૂઆત કરશે, તેમજ તમામ પ્રશ્નોના જવાબ મેળવશે કે આખરે ખરેખર શું છે, આપણે શું પ્રતિક્રિયા કે જવાબ મળે છે. એ આધારે યજ્ઞ બાદ સત્યાગ્રહ છાવણીમાં આગળના આયોજન અને કામગીરીની ચર્ચા વિચારણા કરવામાં આવશે. બીજું પરચુરણ કામગીરીની વાત કરીએ. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ કામ એ આર્થિક સમૃદ્ધિ વગર થતું નથી. તો એ લોકોએ પણ એક રિક્વેસ્ટ કરી છે કે પરચુરણ કામગીરી મુજબ, જેવી કે ગાંધીનગર કે તેની આસપાસ રહેતા બારેક ઉમેદવારો મિત્રો 9 કલાકે સત્યાગ્રહ છાવણીમાં આવવાનું રહેશે. પાથરણા વિસાવવાની, પાણી વ્યવસ્થા કરવાની વગેરે જેવી કામોમાં મદદરૂપ વાત. આ મિત્રોએ સત્યાગ્રહ છાવણીમાં આવતા પહેલા રાજેશભાઈ રાવલ જે નંબર આપેલો છે 9898-77-0440 ઉપર સંપર્ક કરવાનો રહેશે. આ મિત્ર છે, એમનો નંબર આપેલો છે કે વ્યવસ્થા કરવા માટે ત્યાં સ્થાનિકમાં શું કરવું એના માટેનો નંબર આપેલો છે. બીજું કે આ મેસેજ સાથે પોસ્ટની PDF પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મારા બ્લોગ ઉપર ramkrishnasolanki.blogspot.com ઉપર મળી જશે. તો એ પણ તમે ડાઉનલોડ કરીને જરૂરિયાત મુજબ પ્રિન્ટ કરાવી પૂઠા ટોટાડીને હાથમાં દંડી દ્વારા પકડી શકાય એવા નાના બેનર અથવા તો પોસ્ટરથી દૂરથી આવતા મિત્રો ટ્રાવેલિંગમાં સાથે ના લઈ શકે, સમજી શકાય છે, પરંતુ જેને અનુકૂળતા હોય જરૂરથી લાવે. કોઈ ઉમેદવાર પાસે નાની સાઈઝનું માઇક અથવા એક હાથમાં આવી શકે એવું સ્પીકર હોય તો એ સાથે લઈ આવું. પંડિત મંત્રોચ્ચાર તમે દરેક ઉમેદવારને સંભળાય એ જરૂરી છે, માટે આપણે વધુ અવાજ કરવાનું નથી, પરંતુ માઇક અને સ્પીકર લાવતા પહેલા હિતેશભાઈ પટેલ આપણું ગુજરાત 9510-59-33-99 સંપર્ક કરવો. આર્થિક મદદ માટે શું કરવું? તો આર્થિક મદદ માટે મિત્રો આપણા આ ભવ્ય આયોજનમાં અમુક ખર્ચ પણ થઈ રહ્યો છે, જેમ કે યજ્ઞ, બેનર, પાથરણા વગેરે. કોઈ એક બે ઉમેદવારો પર વધારો ખર્ચ જો ના આવે એ માટે, જો એ મિત્રો તૈયાર પણ છે અમુક લોકો, પણ બધા ઉપર ના આવે ને બધા આપણે ભાગીને લઈએ એવું એનું આયોજન છે. એ લોકો કહે છે કે માટે અમે થોડીક આર્થિક મદદ પણ માંગી રહ્યા છીએ. જે લોકો સ્વેચ્છાએ ફંડ આપતા માંગતા હોય તે લોકોએ નીચેના ઓપ્શનમાંનો કોઈ એક ઓપ્શનનો ઉપયોગ કરી ફંડ જમા કરાવી શકે છે. પેટીએમ ઓપ્શનમાં એ લોકો આપેલો છે કે જે લોકો પેટીએમનો ઉપયોગ કરતા હોય એ લોકોએ 74051-77-103 નંબર ઉપર ટ્રાન્સફર કરી શકે છે. તેમજ ફોનપે અથવા ગૂગલ પે માટે પણ તમને આ જ નંબર એટલે કે 74051-77-103 ઉપર ફંડ મોકલી શકો છો. આપ હવે આ ફંડ આવે એનું શું થશે? તો આપ ફંડ બેંક મારફતે પણ મોકલી શકો છો, એકાઉન્ટ મારફતે પણ મોકલી શકો. ફંડ મોકલવા માટે એનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એકાઉન્ટ નંબર પણ આપવામાં આવેલો છે 20-20-36-29-38-230. IFC કોડ પણ એમ લોકોએ અહીંયા દાખેલો છે, કારણ કે આપણને ખબર છે કે ટ્રાન્સફર માટે IFC કોડ જરૂરી છે. તો SBIN 000-26-47. કોઈપણ ઉમેદવારને કોઈપણ કન્ફ્યુઝન હોય તો ઉપર આપેલ નંબર ભરતભાઈ રામાણીનો, આ જે નંબર છે ભરતભાઈ રામાણીનો છે, એનો સંપર્ક કરી શકો છો. જ્યારે પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો ઉપર દર્શાવેલ નંબર પર પેમેન્ટનો સ્ક્રીનશોટ પાડી વોટ્સએપ પર મોકલી દેશો. સમગ્ર આયોજન બાદ ઉમેદવારોનું નામ તેમજ તેના આપેલા રૂપિયા તેમજ જે પણ ખર્ચ થયો છે એની તમામ વિગતો ગ્રુપમાં મોકલી દેવામાં આવશે. જે રૂપિયા વધશે એમાંથી સાંજે દરેક ઉમેદવારો મિત્રો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે. સૂચનાઓ હવે આ જે એનું ભવ્ય આયોજન છે એ બાબતે એ લોકો પણ કહી રહ્યા છે કે આપણે ખરેખર આ આયોજન સફળ બનાવવું હોય તો અમુક સૂચનાઓ અને અમુક જે કન્ડિશનો છે એને ફોલો કરવું રહ્યું. મિત્રો, એમની આયોજન સમિતિએ સંપૂર્ણ વિચારણા કર્યા બાદ અમુક સૂચનાઓ જાહેર કરી છે. એ એવી છે કે આપણા આયોજનને કોઈ રાજકીય રંગ આપવાનું નથી. જો મિત્રો, એક જ ઇન્સ્ટ્રક્શન છે જે ફોલો મસ્ટ બી ફોલો કરવાની છે. આપણા આયોજનને કોઈ રાજકીય રંગ આપવાનો નથી, કોઈપણ પક્ષની મદદ લેવાની નથી કે સરકાર વિરોધી સૂત્રતા કરવાના નથી. તો બિલકુલ એવું કરવાનું નથી, આ પણ તમે ધ્યાનમાં રાખજો. બીજી એક સૂચના છે કે જ્યાં સુધી યજ્ઞ પૂરો ના થાય ત્યાં સુધી દરેક ઉમેદવાર શાંતિ જાળવી, વ્યવસ્થા જાળવવા મદદરૂપ થવું, તેમજ યજ્ઞ આપણા ભવિષ્ય માટે છે એટલે શાંતિપૂર્ણ થાય એ પણ જવાબદારી આપણી છે મિત્રો, એવું એ લોકોનું કહેવું છે. કોઈ આપણા મુદ્દા ઉપરથી ભટકવું નહીં, મીડિયા સમક્ષ આપણી તમામ માંગ સ્પષ્ટ રીતે રજૂ થાય એ ખૂબ જ જરૂરી છે, અને આપણે સૌ આ ભવ્ય આયોજનમાં ભાગીદાર થાવ એવી એ લોકો પ્રાર્થના કરી રહ્યા છે. તો તમામ મિત્રોએ જે આયોજન આટલું બહુ સરસ કર્યું છે, તમામ આયોજકો અને તમામ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ એ લોકો વિજય ભવ થાય એવું જય યુવા શક્તિ ટીમ ઈચ્છે છે. તો વિજય ભવના આશીર્વાદ સાથે તમે તમારા માતા પિતાના પણ આશીર્વાદ લઈને નીકળી શકો છો ઘરેથી અને પહોંચી શકો છો સત્યાગ્રહ છાવણી. વિજય તમારી ચરણોમાં આવીને ઉભો જ રહેશે. મિત્રો, અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમામ મિત્રો સુધી મોકલો, જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારો સુધી આ માહિતી પહોંચે અને તેઓ વધુમાં વધુ આ આયોજનમાં જોડાય એવી એ લોકોની લાગણી અને માંગણી છે. એટલે અમે આ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ છે એ તમારી સમક્ષ રજૂ કર્યો છે અમારી ચેનલ મારફતે. મિત્રો, અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ, જય યુવા શક્તિ.